નમસ્કાર મિત્રો ફરી એકવાર અમારી ચેનલ વીઆ ન્યૂઝ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલમાં તમને બધાને ખબર જે હશે કે લંપી રોગ આવી રહ્યો છે ગાયોમાં ગાયોમાં ઘણો સમયથી લંપી રોગ ચાલી રહ્યો છે અને લંપી રોગથી ઘણી ગાયો મૃત્યુ પણ પામી છે તો મિત્રો આજના આ ખાસ વિડીયોમાં વાત કરવાના છીએ કે લંપી રોગને કેમ અટકાવો અને લંપી રોગની દવા મળી ચૂકી છે મિત્રો તો આ વિડીયોમાં અમે તમને સંપૂર્ણ માહિતી આપશું તો વિડીયોને છેલ્લે સુધી જોવું તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ મિત્રો પહેલાં તો તમને એ જણાવી દઉં કે આ રોગ ગાયોમાં કેમ ફેલાયો હતો મિત્રો હજી સુધી મળતી માહિતી મુજબ આ રોગ વાયરસના કારણે ફેલાયો હતો ગાયોમાં આ રોગને ત્વચા રોગ વાયરસ કહે છે મિત્રો મિત્રો આ રોગથી ગાયોમાં ઘણા લક્ષણો જોવા મળે છે મિત્રો આ રોગથી ગાયોમાં નબળાઈ જોવા મળે છે દૂધ ઓછું આપે છે ગાયની આખા ચમડી ઉપર ગાંઠો થઈ આવે છે આ રોગથી ગાયો કંઈ ખાતી નથી તો મિત્રો તો મિત્રો આ રોગ ના લાગે એટલા માટે મિત્રો જેટલું બને એટલું રોગી ગાયોથી નિરોગી ગાયોને દૂર રાખવું કેમ કે મિત્રો રોગી ગાયોથી નિરોગી ગાયોની ચેપ લાગી શકે છે મિત્રો ગુજરાતમાં લંપી વાયરસથી સોળસોથી વધુ ગાયો મૃત્યુ પામી છે અને અને મિત્રો ચાર હજારથી વધુ પશુઓનો આ રોગથી ઇલાજ કરા કરાયો છે મિત્રો આ લંપી વાયરસ વધારે મચ્છરોથી ફેલાય છે જેનાથી ગાયોને વધુ અસર લાગે છે આ રોગની ચૌદ જિલ્લામાં છે કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ પોરબંદર સહિતના ગુજરાતના ઘણા ગામડાઓમાં આ રોગ જોવા મળી રહ્યો છે અને આ રોગથી ઘણી ગાયો મૃત્યુ પામી છે મિત્રો આ રોગ ગાયો માટે બહુ જ નુકસાનકારક બન્યો છે ઘણી ગાયો આ રોગથી પોતાનો જીવ ગુમાવ્યું છે મિત્રો જે પણ ગાયોમાં આ લંપી રોગ હોય તો ગાયને દૂર બાંધવું જેનાથી મિત્રો બીજી ગાયોને આ રોગ ન લાગે જેનાથી મિત્રો બીજી ગાયોને આ રોગનું ચેપ ન લાગે અને જેટલું બને એટલું જેટલું બને એટલું મચ્છરોથી દૂર બાંધવું ગાયોને મિત્રો માખી મચ્છરથી આ ચેપ વધુ લાગે છે ગાયોમાં જો આ મહત્વપૂર્ણ જાણકારીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આ વિડીયોને જેટલું બને એટલું શેર કરજો જેનાથી આ મહત્વપૂર્ણ જાણકારીનો વિડીયો બધા સુધી પહોંચે ધન્યવાદ